છે આખા અંદર સર્ક્યુલેટ કરે પરિભ્રમણ જે છે એ કરે છે બરાબર છે એને આપણે હવે સમજીએ પહેલા તો રુધિરા મિશ્રણ તંત્ર જે અળસ્યાનું છે એ બંધ પ્રકારનું છે જેમ આપણું છે આપણું પણ કેવું છે બંધ પ્રકારનું છે

તો કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્રમાં રુધિર ગુહા હાજર હોય બંધ રુધિરાભિસરણ તંત્રમાં રુધિર ગુહા હોતી નથી બ્લડ છે એ રુધિર વાહિનીની અંદરથી સર્ક્યુલેટ કરતું હોય છે બરાબર છે સો અળસ્યની અંદર શું હોય છે તો કે એની અંદર રુધિર વાહિનીઓ આવેલી હોય છે અને હાર્ટ પણ આવેલા હોય છે બરાબર છે કેવા વાલ્વ યુક્ત બરાબર છે જેમ કે આપણે અંદર દેદલ વાલ ત્રિદલ વાલ્વ એ રીતના જોવા મળે એમ આની અંદર વાલ્વક્ત હૃદય અને રુધિરવાહીની જે છે આવેલી હોય છે તો બ્લડ જે છે સ્ટુડન્ટ્સ એ કેવું જોવા મળે છે લાલ કલર નું જોઈએ છે બરાબર છે એની અંદર હિમોગ્લોબિન જે છે આવેલું હોવાથી બ્લડ કેવું દેખાય છે લાલ દેખાય છે જેમ સેમ આપણી અંદર પણ હિમોગ્લોબિન હિમોગ્લોબિનને કારણે બ્લડ જે છે આપણું લાલ દેખાય છે સેમ આની અંદર પણ બ્લડ જે છે કેવું દેખાય છે લાલ દેખાય છે હવે વાત કરીએ કે આજે રુધિર ગ્રંથીઓ જે છે સ્ટુડન્ટ બરાબર છે કે રુધિર ગ્રંથિઓનો મતલબ શું થાય સ્ટુડન્ટ રુધિર ગ્રંથિઓનો જેમ શ્લેષ્મ ગ્રંથિનો અર્થ શું થાય શ્લેષ્મનો સ્ત્રાવ કરો બરાબર એવી જ રીતે રુધિર ગ્રંથિનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે જ્યાંથી રુધિર કોષો બરાબર છે હિમોગ્લોબિન આ બધું સર્જન કરવું બરાબર છે રુધિર કોષોનું સર્જન કરવું બરાબર છે હિમોગ્લોબિનનું સર્જન કરવું સો આ જે બધું સર્જન જે છે જેમ કે આપણે માં WBC RBC રક્તકણ શ્વેતકણ હોય એ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય એમ અળશ્યની અંદર એની ચોક્કસ એક ગ્રંથિ આવેલી હોય છે જે ગ્રંથિ ચોથા ખંડમાં પાંચમા ખંડમાં અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે ક્યાં આવેલી હોય છે ચોથા ખંડમાં પાંચમા ખંડમાં અને વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ખંડની અંદર આવેલી હોય છે બરાબર છે જે પોતે શું કરશે તો કે હિમોગ્લોબિન બનાવે છે બરાબર છે ને હિમોગ્લોબિન ને પોતે રુધિર રસમાં દ્રાવ્ય કરી દે છે બરાબર છે અને રુધિર કોષો કેવા પ્રકારના હોય છે તો કે રુધિર કોષો જે છે એ ભક્ષક પ્રકારના હોય છે એટલે ભક્ષક પ્રકારના હોય એટલે કેવી રીતે તો કે અળસિયાને અંદર દાખલા તરીકે કોઈ બેક્ટેરિયા ઇન્ફેક્શન થાય તો એનું ભક્ષણ કરવા માટે એની અંદર શું આવેલા હોય છે ભક્ષક કોષો આવેલા હોય છે હવે તમને અહીંયા પ્રશ્ન એવો થશે સ્ટુડન્ટ્સ કે સર આ રુધિર રસ શું છે

જે આ રુધિર કોષો ને પ્રવાહી સ્વરૂપમાં તરીકે હૃદય પણ દેખાય છે જો અહીંયા હૃદય આવેલું છે અહીંયા હૃદય આવેલું છે દેખાય છે આ બધા જે છે એ દેખાય જે છે એ બધા કેવા છે હૃદય ના ભાગો આપણને દર્શાવેલા છે હવે વાત કરીએ કે રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ અને હૃદય આ બધી વસ્તુ બંધ પરિવહન એક અગત્યની રચના છે છે બરાબર તો અહીંયા કોઈ રુધિર ગુહા જેવું હોતું નથી મેં તમને વાત કરી હતી ને કે દેહ ગુહા રુધિર ગુહા જેવું હોતું નથી કેમ કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ બંધ રુધિરાભિષણ તંત્રની શું બંધ રુધિરાભિષણ તંત્રની અંદર વિદ્યાર્થીઓ બંધ રુધિરાપીષણ તંત્રની અંદર શું શું હોય રુધિરવાહિની હોય રુધિરવાહીની અંદર અને શીર આવી જાય કેશિકા આવી જાય બરાબર અને હાટ આવેલો હોય છે આમાં કોઈ રુધિર ગુહા હોતું નથી જો દેહકોષ્ઠ હોત ને સ્ટુડન્ટ તો એ ખુલ્લું પરિવહન તંત્ર થઈ જાય કેમ કે આપણે અળસ્યાનું તો બંધ પરિવહન તંત્ર છે એટલે એમાં દેહકોષ્ઠ હોતું નથી એટલા માટે ત્યાં આપણે ચોકડી કરી ઓકે હવે આગળ આપણે વાત કરીએ તો કે એનું પરિવહન તંત્ર જે છે કેવા પ્રકારનું છે બંધ પ્રકારનું શું કામ બંધ પ્રકારનું તો મેં તમને કીધું વાહિની આવી છે રુધિર છે અને હૃદય આવેલું છે એટલા માટે આવું બને છે છે વાત કરીએ આની અંદર સર્ક્યુલેશન જે કઈ રીતનું થાય છે આપણી અંદર પરિવહન જે છે તમને ખ્યાલ હોય તો બંધ પ્રકારનું બેવડું પરિવહન છે બરાબર છે અહિયાં શું થાય તો કે રુધિર જે છે માત્ર ને માત્ર સ્ટુડન્ટ એક જ માર્ગની અંદર શું થાય છે પરિ ભ્રમણ કરે છે તો તમને જો અહીંયા દેખાતો હોય છે અહીંયા રેડ નું બ્લડ બરાબર છે પછી અહીંયા જેવું પાસ થાય છે નીચેની બાજુએ તો અહીં બ્લુ નું થઈ જાય છે બરાબર છે એટલે સર્ક્યુલેશન છે માત્ર એક જ તરફ જે છે એ જોવા મળે સંકોચન થાય બરાબર છે ઉપરનું રુધિર જે છે એ નીચે આવી જાય બરાબર છે શુદ્ધ રુધિર બરાબર છે ફરીથી પાછું ઓક્સિજન મળે ત્વચા આમાં ફરીથી પાછું આઠમાં જઈને ફરીથી પાછું શુદ્ધ થાય બરાબર છે આ રીતની રચના જે છે આપણને જોવા મળે છે હવે બ્લડ જે છે એક જ માર્ગ એક જ દિશામાં પસાર થઈ છે જો આ આ નીચેની દિશામાં દાખલા તરીકે આપણે સમજીએ કે પસાર થઈ રહ્યું છે તો એ બ્લડ શુદ્ધ થઈ ગયેલું છે કોને આપશે તો કે તે તરજુને આપે આંત્ર માર્ગ ને આપે બરાબર છે બધાને પોતે બ્લડ જે છે એ પહોંચાડે એ તમને એમ થાય કે શ્વસન અંગ તરીકે આપણામાં તો નાક હોય બરાબર છે નાક દ્વારા આપણે શ્વસન કરીએ છે ફેફસાને એવું છે અળસિયામાં તો એવું હોતું નથી તો ઓક્સિજન મેળ બ્લડમાં ભેળવે કેવી રીતે તો આપણને ખબર છે અળસિયાની જે હોય છે એ પોતે ત્વચા દ્વારા જે જમીન ઉપરની જે પીના પીનાશયુક્ત જમીનની સપાટી હોય છે એમાં ઓગળેલો ઓક્સિજન જે છે પોતાના બોડીની અંદર એ પોતે ટ્રાન્સફર કરી દેતું હોય છે એમાં કોઈ વિશિષ્ટ પ્રકારના શ્વસન અંગો હાજર હોતા નથી નાક ફેફસા જેવું કે હોતું

સમજી ગયા હતા ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે આવો આપણે સમજી ગયા હતા વિદ્યાર્થીઓ બરાબર છે તો એ જ વસ્તુને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સમજીએ કઈ રીતની ઉત્સર્ગિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે બરાબર છે હવે અળસ્યનું ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકાઓ છે જેમ મનુષ્યનું ઉત્સર્ગ અંગ કિડની છે મૂત્રપિંડ છે એમ અળસ્યમાં ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકાઓ છે આ ઉત્સર્ગિકાઓ ત્રણ પ્રકારની હોય છે કેટલા પ્રકારની હોય છે સ્ટુડન્ટ ત્રણ પ્રકારની જોવા મળે છે બરાબર છે હવે કયા ત્રણ પ્રકારની છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો એના સ્થાનને આધારે

હવે આપણને ખબર છે કે અળસિયા ની અંદર સાચા ખંડ હોય જે ખાંચ ખાંચ દેખાય ને એ અંદર પણ હોય કારણ કે આને સાચી સમખંડીય રચના છે અંદર સાચી રચના છે બે ખંડ જે હોય સ્ટુડન્ટ બરાબર છે આપણે અળસિયા ને બહારથી જોતા હોય તો ઉપરથી આપણને ખાંચ દેખાય તો એ ખાંચ છેક અંદર સુધી પણ હોય બરાબર છે બે ખંડ વચ્ચે પાતળો પડદો હોય જેને વિટપીય રચના વિટપ કહેવાય બરાબર છે તો જો એ વાત કરી દઈએ કે આ ત્રણ ઉપા છે એના જે જે લોકેશન છે એ તે જગ્યાએ પોતે આવેલી છે બરાબર છે ખંડ નંબર ચાર પાંચ અને છ માં જે આવેલી હોય એને શું કહેવાય છે કંઠનાલી ઉત્સર્ગિકા બરાબર છે ખંડ નંબર ચાર પાંચ છ ની અંદર રુધિર ગ્રંથિઓ પણ આવેલી છે એ પણ આપણે ભૂલવાનું નથી ત્વચે ઉત્સર્ગિકા જે હોય છે સ્ટુડન્ટ્સ એ ખંડ ત્રીજાથી માંડીને સ્ટુડન્ટ ત્રીજાથી માંડીને બધા જ ખંડોની શરીરને દિવાલને ચોટીને ગોઠવાયેલા હોય છે બરાબર છે ત્રીજા ખંડથી લઈ અને બધા જ ખંડો જે હોય છે બોડી હોય છે એની ઉપર ત્વચીય ઉત્સર્ગિકાની હાજરી જોવા મળે છે વેટપીય ઉત્સર્ગિકાની જો આપણે વાત કરીએ તો એ પંદરમાં ખંડ પછી બબે ખંડ વચ્ચેનો જે પડદો હોય બરાબર છે ત્યાં એ પોતે જોવા મળે છે વિટપીય ઉત્સર્ગિકા તો તમને લોકેશન ક્લિયર થઈ ગયું ત્રીજા ખંડ થી લઈને બધી જગ્યા એ હોય ત્વચા ઉપર જો નાના 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 ટપકા દેખાય છે બધી જગ્યાએ તો શું કહેવાય ત્વચીય ઉત્સર્ગિકા બરાબર છે પછી જો બે ખંડ ની વચ્ચે છે ને પંદરમા ખંડ પછી જે જોવા મળે બે ખંડો ની વચ્ચે શું કહેવાય વીટપીય ઉત્સર્ગિકા બરાબર છે અને ચોથી પાંચમી અને છઠ્ઠા ખંડે જે જોવા મળે છે કંઠનાલી ઉત્સર્ગિકા તરીકે ઓળખીએ છીએ જો કંઠનાલી ઉત્સર્ગિકા જે છે એ આપણને અહીંયા દેખાય છે ત્રણ આ દેખાય છે ઓકે સો આ રીતની જે છે એ પોતે આવેલી હોય છે જેને કહેવાય કંઠનાલી ઉત્સર્ગિક ત્રીજું ચોથું અને પાંચમા સોરી ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર બાય મિસ્ટેક બરાબર છે ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડ અંદર એ પોતે કારણ કે કંઠ જે છે ચોથા ખંડ સ્ટાર્ટ થાય છે ચાલો હવે વાત કરવી છે કે જે ઉત્સર્ગીકાઓ છે બરાબર છે એ પ્રથમ બે ખંડ અંદર જોવા મળતી નથી કારણ કે તમે સમજો જે આપણે વાત કરી કંઠનાલી ઉત્સર્ગીકા તો એ ચોથા પાંચમાં છઠ્ઠાથી સ્ટાર્ટ થાય બરાબર છે પછી જે વાત કરી ત્વચ્ય ઉત્સર્ગીકા તો એ મેં ત્રીજા ખંડ પછી વાત કરી વિટપીય તો પંદરમા ખંડ પછી છે તો હવે આપણે ઉત્સર્ગ દ્રવ્ય ની આપણે વાત કરીશું તો તે ત્વચીય ઉત્સર્ગિકા હોય છે ઉત્સર્ગિકા એટલે નાના નાના છિદ્રિષ્ટ રચના બરાબર છે કે જેનાથી નકામાં જે દ્રવ્ય હોય છે ઉત્સર્ગ દ્રવ્યો અમોનિયા યુરિયા બરાબર છે એનો એ પોતે નિકાલ કરે છે બરાબર છે તો આ જે ત્વચે ઉત્સર્ગી હોય એ ત્વચાના ઉપર જો નાના નાના ટપકા સ્વરૂપે આપણે દેખાય છે અસંખ્ય લઈને બધી જગ્યાએ બરાબર છે તો એ જે નાના નાના જે છિદ્ર હોય છે એમાંથી સીધે સીધા ઉત્સર્ગ દ્રવ્ય જે છે એ શરીરની બહાર જે છે પોતે શું કરી નાખતા હોય છે ઉત્સર્જન કરી નાખતા હોય છે શરીરની બહાર ઉત્સર્જન કરી નાખે છે એટલે બાહ્યોગી કીધું બાહ્ય બાજુએ ઉત્સર્જન એટલે બાહ્યોગી શબ્દ વાપરો વાત કરી છે વિટપી અને કંઠ એ પોતે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કરતો નથી બરાબર છે એ ક્યાં કરે છે સમજી તો કે વિટપીય ઉત્સર્ગીકા અને કંઠનાલી ઉત્સર્ગીકા જે હોય છે મિત્રો એ પોતે પોતે ઉત્સર્ગનો નિકાલ ક્યાં કરે છે અન્ન માર્ગની અંદર કરે છે કોની અંદર કરે છે સ્ટુડન્ટ અન્ન માર્ગની અંદર કરે એટલે અન્ન માર્ગની અંદર કરે એટલે પછી તો પોતે પેશણીમાં બધે જાય બરાબર છે અને પછી ત્યાંથી મળાશે મળ

બરાબર છે સ્ટુડન્ટ મેગ્નિફાઈ કર્યું છે અને પછી આપણને દેખાડ્યું છે કે આ રીતનું જો જેમ કેમ આપણે અંદર પીસીટી ડીસીટી રહેલું હોય બરાબર છે પીસીટી ડીસીટી એટલે દૂરસ્થ ગ્રુઠલા પ્રદેશ નિખટ વર્તી ગ્રુઠલા પ્રદેશ હેન્ડલેનો પાસ એ ટાઈપનું અહીંયા અહીંયા શું આવ્યું છે મૂત્રપિંડ ટ્યુબ્યુઝ આવેલું છે નલિકાઓ આવેલું છે જો અહીં ઝાળો દેખાય છે બરાબર છે તો આ જે ઉત્સર્જિકાઓ જે હોય છે સ્ટુડન્ટ્સ આનું કાર્ય શું તો કે શરીરમાં પાણીનું પ્રમાણ જે છે બરાબર છે એ જાળવી રાખવું બંધારણ જે છે જાળવી રાખવું બહુ સાંદ્ર ન થઈ જાય દેવું બહુ મંદ ન થઈ જવું દેવ સેમ આપણું જેમ કાર્ય છે સેમ એવનું પણ એ જ કાર્ય છે હવે ઉત્સર્ગિકા જે છે એ પોતે કઈ રીતનું કાર્ય કરે છે તો કે આપણી અંદર તમને ખ્યાલ હોય સ્ટુડન્ટ મૂત્રપિંડ નિવાપ આવેલો હોય છે બરાબર છે મૂત્રપિંડ નિવાપ આવેલો હોય છે સેમ આની અંદર પણ ઉત્સર્ગિકા નિવાબ જે છે જોવા મળે છે ઉત્સર્ગિકા નિવાપની મદદથી ઉત્સર્ગિકા નિવાપની મદદથી ઉત્સર્ગિકા નિવાપ એટલે આ જે છે આપણને એકદમ ઝાળા જેવી રચના દેખાય છે એ ઉત્સર્ગિકા નિવાપની મદદથી પોતે શું કરે શરીરના જે નકામાં દ્રવ્ય હોય એને ભેગા કરે બરાબર છે જો શરીરને બહાર ફેંકી દે તો એ બહિસર્ગીય ત્વચીય ઉત્સર્ગિકા કહેવાય અને આંતરડાની અંદર જો દાખલ કરતું હોય બરાબર છે આ શરીરની અંદરની બાજુએ જો દાખલ કરતો હોય તો આંત્રોત્સર્ગી કહેવાય કારણ કે આંતરડું જે છે એ પાચનતંત્રનો ભાગ છે બરાબર છે એટલે અહીંયા ઉત્સર્જન જે છે એ ઠાલવા માટે પોતે આંતરડાની અંદર ત્યાગ કરે છે એટલે આંત્રોત્સર્ગી કીધું બરાબર છે પરંતુ અંદરની બાજુએ બરાબર છે અને બાહ્ય બાહ્યોત્સર્ગી એટલે બાહ્ય ઉત્સર્જન કરે છે બરાબર છે અને અહીંયા આંત્રોત્સર્ગી છે એટલે બોડીની અંદર પર્ટિક્યુલરલી આંતરડાની અંદર અને આપણે પાચનતંત્રની વાત કરેલી તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરીએ અળશ્યામાં ચેતાતંત્ર હવે સ્ટુડન્ટ ચેતાતંત્ર ઉપરથી આપણને આઈડિયા એટલો આવી જવો જોઈએ કે ચેતાતંત્ર એટલે કે ચેતાકોષનું કાર્ય શું હોય સંવેદના માટે તમને એમ થાય કે અળશ્યામાં પણ શું સંવેદના હશે હા અળસિયાની અંદર પણ સંવેદના જોવા મળે છે કઈ રીતે બરાબર છે

આપેલું છે કે પાંચમા પછીના પ્રત્યેક ખંડમાં બરાબર છે પાંચમા પછીના પ્રત્યેક ખંડમાં વક્ષ બાજુ ચેતાપંદોની એક જોડ આવેલી જોવા મળે છે બરાબર છે વક્ષ બાજુ સ્ટુડન્ટ વક્ષ બાજુ એટલે જમીન તરફ બરાબર છે પુષ્ઠ બાજુ એટલે આકાશ તરફ બરાબર છે અળસ્યા ની કમ્પેરિઝન ની અંદર જો આપણે વાત કરીએ તો તો એ વક્ષ બાજુએ આ રીતની શું બનાવે છે ચેતા કંદોની એક પ્રત્યેક એક જોડ બનાવે છે ઓળખીએ છીએ ચેતાકંદ ને એક જોડ વક્ષ બાજુએ અને ત્રીજા ખંડમાં પક્ષ બાજુ આવેલી હોય છે તેને આપણે અધો કંઠ નાલીય ચેતા કંદ તરીકે ઓળખીએ છીએ એક તો આપણે વાત કરી દીધી સ્ટુડન્ટ કે વક્ષ ચેતા રજુનો મતલબ શું થાય હવે બીજું એવું સમજાવે છે સ્ટુડન્ટ કે ચેતાકંદ જે હોય છે એની એક જોડ એક જોડ ત્રીજા ખંડમાં પણ આવેલી છે ક્યાં આવેલી છે ત્રીજા ખંડમાં પણ આવેલી છે ત્રીજા ખંડમાં પશ્વ ભાગ એટલે નીચેની બાજુ એટલે હવે સમજો સ્ટુડન્ટ્સ આપણે શું કીધું દાખલા તરીકે આળસ્યું છે રેડી અને આ એની પુષ્ટ બાજુ છે આ એની વક્ષ બાજુ છે તો પાંચમા ખંડ થી લઈને પ્રત્યેક ખંડમાં આવેલું છે એટલે આ તો આપણું થઈ ગયું વક્ષ ચેતા રજુ બરાબર છે પછી શું કીધું કે ત્રીજા બાજુ બરાબર છે એટલે અહીંથી આપણે આમ ગણીએ તો ચોથા ખંડમાં કંઠનાલી હોય તો નીચેની બાજુ એટલે આપણે અધો કંઠનાલીય શું કહેવામાં આવે છે ચેતાખંડ તરીકે ઓળખીએ છીએ બરાબર છે એ એક જોડ આવેલું હોય છે બરાબર છે કેવું આવેલું છે એક જોડ આવેલું જોવા મળે અધો કંઠનાલીય ચેતાકંદ ક્યાં આવેલું છે એની આપણે વાત કરી કે ત્રીજા ખંડમાં નીચેની બાજુએ બરાબર છે કંઠનળીની નીચેની બાજુએ છે એટલે આપણે કીધું અધો કંઠનાલીય ચેતાકંદ બરાબર છે હવે મારે વાત કરવી છે કે ઉપરી કંઠનાલીય ચેતાકંદ એટલે શું તો કે ઉપરી કંઠનાલીય ચેતાકંદમાં તમને ખ્યાલ આવી જશે તો એ ક્યાં હશે કંઠનળીની ઉપરની બાજુએ એક જોડ આવેલી જે હોય બરાબર છે કંઠનળીની ઉપરની બાજુ દાખલા તરીકે કંઠનળી છે બાજુની જે છે કંઠનળી નીચેની બાજુની છે એને શું કહેવાય અધોઅનનાલીય ચેતાકંદ હવે તમને એમ થાય કે ઉપરીય કંઠનાલીય ચેતાકંદ અધો કંઠનાલીય ચેતાકંદ જે છે બરાબર છે ઉપરી કંઠનાલીય ચેતાકંધ અને અધો કંઠનાલીય જે ચેતાકંદ છે એ એકબીજાની સાથે જોડાયેલું હોય છે એ કે રીતનું જોડે આ રીતની એક ટ્યુબ આવે બરાબર છે એ ટ્યુબ એક એક આ બાજુ છે ને એક આ બાજુ છે ને આ રીતનું જે છે એક રીંગ માફક જે છે જોડાઈ ગયું આ જે રીંગ જેવી રચના થઈ એને કહેવાય પરીકંઠનાલીએ યોજે બરાબર છે જે કે કંઠનળીની ફરતું આ રીતનું નળી બનાવી અને ઉપરી કંઠનાલીય અને અધો કંઠનાલીય બંનેને જોડી અને આ રીતની કડી જેવી રચના બનાવી દે છે બરાબર છે આ કડીનું કામ એ હોય છે કે ઉપરી કંઠનાલી અને અધો જે છે એને જોડી રાખો બરાબર છે 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 તો જો આ કડી જે બની ગઈ દેખાય આપણને હવે વાત કરવી છે અળસ્યા અંદર સંવેદી અંગ જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે અને એનું કાર્ય શું છે સ્ટુડન્ટ તો કે અળસ્યા અંદર આંખ જેવા વિશિષ્ટ સંવેદી અંગો હોતા નથી બરાબર છે જેમ આપણે અંદર સંવેદન કયા ગયા છે આંખ કાન નાક જીભ બરાબર છે જે સંવેદનાને ગ્રહણ કરે એમ આની અંદર કઈ આંખ જેવી રચના હોતી નથી પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી ગ્રાહી કોષો જે છે આવેલા હોય છે બરાબર છે પ્રકાશને કેચ અપ કરી શકે એવા બરાબર છે અને કોઈ આપણે આળશને ટચ કરીએ તો ટચની ગ્રાહી સંવેદનાઓને અનુભવી શકે એવા આળશ્યાની સ્કીન ઉપર અળસિયાની સ્કીન ઉપર એક ચોક્કસ પ્રકારના ગ્રાહી કોષો આવેલા હોય છે બરાબર છે તમને ખ્યાલ હોય તો કે અળસિયાને જમીનમાં કંપન આવે ધરતી કંપ આવે તો પણ એને તરત ખબર પડી જશે સહેજ પણ વાયબ્રેશન અળશિયાને ખબર પડી જાય તમે ત્યાંથી નામ નીકળો છો અળશિયાની બાજુમાં તો જમીનમાં થોડું વાયબ્રેશન આવશે એ વાઇબ્રેશનના કંપનને પણ અળસિઓ ઓળખી જાય છે કેમ કે એની અંદર આંખ તો છે નહીં બરાબર છે બહુ લાઈટ પડતી હોય તો પ્રકાશની તીવ્રતાને પણ એ પોતે ઓળખી શકે છે બરાબર છે અળસ્યામાં વિશિષ્ટ પ્રકારના સ્વાદ સ્વાદગ્રાહી રચનાઓ પણ આવેલી છે જે રાસાયણિક ઉત્તેજનાઓને પ્રેરિત થાય છે અને આ સંવેદી અંગ અગ્ર અગ્રભાગે જે છે આપણને જોવા મળે છે બરાબર છે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થતી રચના એવી અહીં આપણને દર્શાવેલું છે કે રસાયણગ્રાહી અંગો પણ એની અંદર જોવા મળે છે પરંતુ આ રસાયણગ્રાહી જે અંગો હોય છે એટલે કે એની અંદર કોઈ કેમિકલ ફોર્મેશનની અંદર ચેન્જીસ થાય આપણે ફર્ધર જે છે એ વાત કરીએ કે અળસિયાની અંદર પ્રજનન તંત્ર જે છે સ્ટુડન્ટ્સ કઈ રીતનું જોવા મળે સૌથી ઇમ્પોર્ટન્ટ જો ટોપિક હોય બોર્ડ અંદર પૂછવા પૂછાતો હોય તો આ છે બરાબર છે શું છે એને આપણે સમજીએ તો કે અળશ્યુ મેં તમને પહેલા દિવસે વાત કરી હતી કે અળશ્યુ જે છે એ ઉભય લિંગી પ્રાણી છે કેવું પ્રાણી છે ઉભય લિંગી પ્રાણી છે એટલે એક જ શરીરમાં શુક્રપિંડ પણ જોવા મળે અને અંડપિંડ પણ જોવા મળે બરાબર છે શુક્રપિંડ ક્યાં આવેલું છે એ સમજી લઈએ તો કે શુક્રપિંડ જે છે એ બે જોડ જોવા મળે છે બે જોડ જોવા મળે છે સ્ટુડન્ટ એટલે ચાર શુક્રપિંડ થયા એક જોડ દસ ખંડમાં અને બીજી જોડ જે છે એ અગિયાર ખંડમાં જોડવા જોવા મળે છે એટલે દસમું અને અગિયારમું

રચના જે છે દર્શાવેલી છે જો અહીંયા શુક્રપિંડ એક જોડ ઓકે આ એક જોડ થઈ ગયું આ બીજી જોડ થઈ ગયું અગિયારમું અને બારમા માં બરાબર છે પછી એમાંથી જો આ નળી જેવી રચના નીકળે છે શું કીધું ઓકે સો અઢારમાં ખંડ સુધી જોડાયેલી હોય છે અને સત્તરમાં અને અઢારમા ખંડમાં બે જોડ સહાયક ગ્રંથિ પણ આવેલી છે જે કે પ્રજનનની પ્રોસેસની અંદર પોતે હેલ્પ કરે છે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો એના સ્ત્રાવની અંદર બરાબર છે હવે વાત કરી કે સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ અઢારમા ખંડમાં વક્ષ પાસ બાજુ એક નર જોડ હવે મેં તમને આ તમને દર્શાવી દીધું કે નર પ્રજનન છિદ્ર જે છે સ્ટુડન્ટ નર પ્રજનન છિદ્ર જે છે એ ક્યાં આવેલું હોય બરાબર છે સાઈડમાં આવેલું હોય છે બરાબર છે

આ આ શુક્ર સંગ્રહય આ શુક્ર સંગ્રહય આ શુક્ર સંગ્રહ સંગ્રહ એક જોડ આવેલી હોય છે બરાબર છે તમને એમ થાય કે સર શુક્ર સંગ્રહય નું કામ શું તો કે શુક્ર સંગ્રહય ની અંદર શુક્ર કોષોનો શું થાય છે સંગ્રહ થાય છે એટલા માટે જ એનું નામ છે શુક્ર સંગ્રહય ઓકે વાત કરવી છે કે બારમું અને તેરમું જે હોય છે સ્ટુડન્ટ વિટઅપ એટલે પડદો બારમા ખંડ અને તેરમા ખંડ ની વચ્ચેનો જે પડદો હોય છે બરાબર છે ત્યાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે તેરમા ખંડમાં તો શુક્રપિંડ કેટલામાં ખંડમાં હોય અગિયાર માં અને બારમા માં બરાબર છે ને એ બે જોડ હતા અહીંયા એક જોડ જ છે અંડપિંડ બરાબર છે અને એમાં પણ જેમ શુક્રપિંડમાં શુક્રવાહિની હોય એમ અંડપિંડમાં અંડવાહિની જોવા મળે બરાબર છે અંડવાહિની નો આગળના ભાગને અંડવાહિની નિવાપ કહેવાય બરાબર છે सेम મનુષ્ય ની અંદર પણ અંડવાહિની નિવાબ જે છે જોવા મળે છે વાત કરવી છે કે માદા જનન છિદ્ર છે એ ક્યાં ખોલે તો કે 14માં ખંડમાં ખુલે અને नर જનન છિદ્ર ક્યાં ખોલે તો કે 18માં ખંડમાં ખુલે બસ આટલી વસ્તુ યાદ રાખીશું પ્રજનન તંત્ર રિલેટેડ સો સ્ટુડન્ટ્સ આપણે રુધિરાભેશણ તંત્રનો અભ્યાસ કર્યો ઉત્સર્ગિકાની વાત કરી ત્રણ પ્રકારની ઉત્સર્ગિકાની વાત કરી ચેતાતંત્રની પણ વાત કરી બરાબર છે કઈ રીતનું જે છે ઉપરી કંઠના લીએ ચેતાકંદ અન અધોન્નના ચેતાકંદ બરાબર છે વક્ષ રજ્જુ કઈ રીતનું બને પછી અળસ્યાનું પ્રજનન તંત્રનો પણ આપણે અભ્યાસ કરો સો ઓકે સ્ટુડન્ટ્સ આનો વ્યવસ્થિત બે ત્રણ વખત અભ્યાસ કરજો એટલે આપણને ઇઝીલી યાદ રહી જશે ઓકે સ્ટુડન્ટ્સ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ